એન્ટી પેસિવ વોઇસ વર્તની રચનામાંથી વાક્ય કર્મની રચનામાં ફેરવવું આ જે ટોપિક છે જેમાં આપણે તમારે કંઈ સ્ટુડિયો કરવાનો હોય છે એ સિવાય ટોપિક નંબર 3 કે જેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જેને ગુજરાતીમાં સાદો વર્તમાન કાળ એવા નામથી ઓળખવામાં આવે છે. સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જેના વિવિધ ઉપયોગો છે જે આ પ્રમાણે છે. Thank you.
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો ઉપયોગ નંબર 3 ફાઇનલ દર્શાવવા માટે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ગુજરાતી ભાષામાં જે કહેવતો છે તેવી જ કહેવતો અંગ્રેજી વ્યાકરણમાં, અંગ્રેજી સાહિત્યમાં પણ છે કે જે દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. કહેવતો કે જેને ઇંગ્લિશમાં પ્રો વર્બ પ્રોવર્બ્સ એવા નામથી ઓળખવામાં આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જેનો ઉપયોગ નંબર 4
રોજની ક્રિયા છે, દૈનિક ક્રિયા છે. રોજની ક્રિયા સૂચવવા માટે મેં સાદા વાક્યનો ઉપયોગ કર્યો છે. કર્તા તરીકે વાક્યમાં પ્રથમ પુરુષ એકવચન આઈ સર્વનામનો ઉપયોગ કરે છે. એની બાજુમાં મેં જે ક્રિયાપદ મૂક્યું છે પ્લે, ક્રિયાપદ મૂળ મૂક્યું છે. ત્યાર પછી કર્મ તરીકે શબ્દ મૂક્યો છે મેં કેમ, એટલે વાક્ય રચના જે મૂકી શકે જેમાં સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ એ વાક્ય રચના પ્રમાણે મેં સાદા વર્તમાન કાળનું અકાર વાક્ય બનાવ્યું છે. બીજું હું એક નવું વાક્ય બનાવવા માટે પ્રયત્ન કરું છું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 2 જેમાં મેં ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે પ્લે, પ્લે ક્રિયાપદ છે. પ્લે ક્રિયાપદની સાથે મેં કર્તા મૂક્યો છે હિતેશ, ત્રીજો પુરુષ એકવચન. વાક્યના કર્તા તરીકે મેં શબ્દ મૂક્યો છે હિતેશ, ત્રીજો પુરુષ એકવચન, વ્યક્તિવચન નામ મેં મૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાનમાં તમે જ્યારે હકાર વાક્ય બનાવો ત્યારે સૌથી મહત્વની બાબત તમારે એ યાદ રાખવાની છે કે જ્યારે વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય, છોકરાનું નામ હોય, છોકરીનું નામ હોય, કે પ્રાણી કે પદાર્થનું નામ હોય, પરંતુ જો કોઈ એકવચનમાં હોય તો ક્રિયાપદને અંતે તમારે એસ અથવા બીએસ તરીકે મૂકવાનું છે. બીજું જે વાક્ય મેં બનાવ્યું છે, હિતેશ પ્લેસ કેરમ એવરીડે, હિતેશ દરરોજ કેરમ રમે છે. હિતેશ એ કર્તા મૂક્યું છે, પ્લે છે ક્રિયાપદ મૂક્યું છે, અને કેરમ એ કર્મ મૂક્યું છે. તો વાક્ય રચના જે છે એ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ એ રીતે મેં સાદા વર્તમાનકાળનું રોજિંદી ક્રિયા દૈનિક ક્રિયા સૂચકનું બીજું વાક્ય બનાવ્યું છે. ઉપયોગ નંબર 1 મેં તમને સમજાવ્યું છે કે રોજિંદી અથવા દૈનિક ક્રિયા સૂચવવા માટે સાદું વર્તમાનકાળ એનું પહેલું એક્ઝામ્પલ છે અને બીજું એક્ઝામ્પલ. વિદ્યાર્થી મિત્રો, સારા વર્તમાન કાળનો ઉપયોગ નંબર 2 કે જેમાં લખ્યું છે કે સનાતન સત્ય યુનિવર્સલ ટ્રુથ સૂચવવા માટે સારા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. તો સારા વર્તમાન કાળનો ઉપયોગ સનાતન સત્ય બતાવવા માટે કહેવતો દર્શાવવા માટે કહેવતો કે જેને ઇંગ્લિશમાં
માં પ્રોવર કહેવાતી ઓળખવામાં આવે છે તો પ્રોવર કહેવાતું જ્યારે સૂચન કરવું હોય કહેવાતું દર્શાવવું હોય ત્યારે પણ આપણે સારા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ
લખ્યું છે રાઈટ રાઈટ એટલે લખવું તો રાઈટ ક્રિયાનો ઉપયોગ કરી અને તમે સાદા રૂપમાં કાવ્ય વાક્ય બનાવી શકો એક નહીં અનેક વાક્ય બનાવી શકશો ત્યાર પછી ક્રિયાનું ઉપયોગ છે કે વોક વોક મીન્સ ચાલુ ચાલુ ક્રિયાનો ઉપયોગ કરી અને તમે સાદા રૂપમાં વાક્ય બનાવી શકો અને ક્રિયાપદ ભાગે પાંચ લખ્યું છે વોચ વોચ એટલે નિહાળવું તો વોચ ક્રિયાપદનો ઉપયોગ કરી અને પણ તમે સારું રૂપમાં સારું વાક્ય બનાવી શકો તો આજે હું આજે તમને પહેલા મુદ્દા વિશે થોડી ઘણી માહિતી આપી છે કે જેમાં સાદા રૂપમાં વિવિધ ઉપયોગો અને એની આકાર વાક્ય રચના પ્રમાણે તમે કઈ રીતે વાક્ય બનાવી શકો છો ઓકે થેન્ક યુ Thank you. Very good.